नमस्कार, मैं आपके साथ सुधा शाह और आप देख रहे हैं एचबीएन न्यूज। पूरे देश में कोरोना वायरस का कहर है तो वही विजयनगर तहसील के गांव में भी कोरोना संक्रमितों का मामला कम होने का नाम नहीं ले रहा है। कोरोना से संक्रमित मामले सामने आते ही स्वास्थ्य विभाग सतर्क हो गए हैं। इसी को लेकर डीएम और एसडीएम ने दौरा किया है। एचबीएन न्यूज चैनल विजयनगर तहसील के अंदर जो कोरोना का संक्रमण मामला सामने आया है, तब साबरकांठा जिला के समाहर्ता आज विजयनगर आ पहुंचे। आपको जो शायद तस्वीर में दिखाई दी गई, ये तस्वीर है जो विजयनगर तहसील की तस्वीर है। यहाँ साबरकांठा जिला का समाहर्ता आ पहुंचे है यहाँ दौराना करने के लिए। यहाँ सभी प्रशासन तैनात है। અત્યારે કોરોના વાયરસ ને મહામારી ને કારણે અત્યારે રોગો ના ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે। અમારા કન્ટેનમેન્ટ ઝોન પર વધી રહ્યા છે। વિજયનગરમાં પણ આજે આપણે જોઈએ છીએ ત્યાં વિજયનગર પ્રોપરમાં પણ એક કેસ આપણે આવ્યો છે। કેસોનું પ્રમાણ વધે એટલે આપણે ચેપ ન લાગે એના માટે કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરવામાં આવે છે। આ કન્ટેનમેન્ટ ઝોન એટલે એવો વિસ્તાર છે કે તેમાંથી અવર જવર બિલકુલ ઓછી થઈ જાય અથવા સદંતર બંધ થઈ જાય। ફક્ત મેડિકલ ઇમરજન્સી હોય એને આ એરિયામાંથી બહાર નીકળવાનું હોય છે। આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એને ત્યાં ત્યાં સપ્લાય કરવાની હોય છે અથવા તો બહારથી કોઈ, તો ચુસ્ત રીતે આપણે પોલીસ ખાતાના મિત્રો અને કર્મચારીઓ પણ સારી ફરજ બજાવે છે। આરોગ્યની ટીમો પણ બધી કામ કરી રહી છે, રેવન્યુની ટીમો પણ કામ કરી રહી છે અને બધાને સમજ પણ આપી છે અને એનું ચુસ્તપણે પાલન થાય એના માટે આપણે જરૂરી સૂચનાઓ પણ આપી છે। ખાસ કરીને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉન કરવા માટેની સૂચના આપી છે। આમાં પણ લોકો સહયોગ આપી રહ્યા છે, હજુ વધુને વધુ સહયોગ આપે। પોતાનો એન્ડ્રોઇડ ફોન હોય તો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ અવશ્ય કરવી જોઈએ। બીજી વાત, આપણે દર વખતે કરીએ છીએ એમ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક શાખા તરફથી ઉકાળા પણ 5 દિવસ માટે આપણે પીવડાવવામાં આવે છે। આર્સેનિકની ગોળીઓ પણ જેને લેવી હોય તો લઈ શકે છે અને ખાસ કરીને સામાન્ય રીતે જો દરેક વ્યક્તિએ શું રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવું જોઈએ એવી ઘણી બધી જાહેરાતો ટીવીમાં પણ આવતી હોય છે, પેમ્પલેટ પણ એના વેચાતા હોય છે, પણ ખાસ કરીને મીડિયા મારફત થોડી એની વાત હું કરવા માંગુ છું તો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાસ કરીને આપણે આપણી જીવન પદ્ધતિ બદલાવી જોઈએ। ખાણીપીણીની આપણી જે ટેવો છે એને બદલાવી પડે તો રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે। દાખલા તરીકે ઉઠીને આપણે ચા પીવાની જગ્યાએ લીંબુ પાણી, ગરમ લીંબુ પાણી પીએ, એમાં હળદર નાખીએ, મધ હોય તો મધ પણ નાખી શકાય। ઘરે જ ઉકાળા બનાવીને પીવા જોઈએ, સરકાર જ આપણને ઉકાળા પીવડાવશે આયુર્વેદિક શાખા, એની જગ્યાએ આપણે પોતાનો ઉકાળો ઘરે દરરોજ દિવસમાં આપણે અનુકૂળ લાગે 2-3 વખત પીવો જોઈએ। એમાં ખાસ કરીને તુલસીના પત્તા છે, ફુદીનો છે, આદુ છે, મરી છે કે આવા જે કંઈ આપણા હાથવગા રસોડામાં આપણે મળી જાય એવા જ તત્વો છે એનો ઉકાળો કરીને અને એમાં દેશી ગોળ નાખીને લીંબુ નાખીને પીવો જોઈએ। આનાથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે। બીજું, અત્યારે આ જે મહામારી આપણે કહીએ ચાલી રહી છે તો એનામાં ખાસ કરીને આપણે વારંવાર ગરમ પાણીમાં મીઠું નાખીને એના કોગળા કરવા જોઈએ અને ઘરની બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે આપણે ગાયનું ઘી હોય કે તેલ હોય એ આપણે નાકમાં નાખીને જ નીકળવું જોઈએ। એનાથી પણ વાયરસ અંદર નાકમાં જતો પ્રવેશ કરતો અટકી શકે છે, તો એ પણ આપણે સાવચેતી રાખીએ। ખોરાકમાં જે આપણે રૂટીન ખોરાક સાદો ખાઈએ છીએ એ ખાવો જોઈએ અને આપણે કઠોળ બધાને ઘરે હોય છે, આપણી પાસે મગ હોય, ચણા હોય, એ રાત્રે પલાળી દઈએ અને પછી બીજા દિવસ કે ત્રીજા દિવસથી એમાં ફણગેલા કઠોળ બની જાય છે, એ પણ એક બહુ જ ઉપયોગી આપણા શરીર માટે ખાદ્ય પદાર્થ છે, એનો આપણે દરરોજ સેવન કરવું જોઈએ। બીજી વાત કરીએ તો ખાસ કરીને આપણે કસરત કરવી જોઈએ। શહેરી વિસ્તારના લોકોને આપણે કસરત ખાસ કરીને ફરજિયાત એટલે કરવી પડે કે બેઠાડું જીવન હોય છે, ખેતીકામ કરતા હોય, ગામડામાં રહેતા હોય એવા લોકો તો સામાન્ય રીતે ખેતીનું કામ કરતા કરતા પણ એને શારીરિક શ્રમ થઈ જતો હોય છે, છતાં પણ 1-2 કલાક જેવું આપણે શારીરિક પરિશ્રમ કરવો જોઈએ। બીજું, આપણા માનસિક શાંતિ કેળવવા માટે પણ પ્રયાસ કરવો પડે, કારણ કે આ બધું જોડાયેલું છે, શરીર મન, એ જો માનસિક રીતે આપણે એકદમ મન સ્વસ્થ હશે, શાંત હશે અને સ્ટ્રેસ ફ્રી હશે એટલે કે ટેન્શન વગરનું હશે તો કોઈ પણ રોગ સામે લડવા માટે આપણને શક્તિ મળી રહે છે, એટલે એના માટે પણ પ્રયત્ન કરવા પડે। એમને આપણે ટેન્શન ફ્રી મગજ થતું નથી
तो सारा विचारों करिए, पॉजिटिव विचारों करिए, नकारात्मक विचारों दूर करिए अने आपणे आध्यात्मिक तरफ थोड़ो आपणुं जीवन जीवीए, एटले के प्राणायाम करिए, योगासन करिए, ध्यान उपर बेसीए अने आपणा इष्टदेवने आपणे प्रार्थना करता होईए तो एनाथी आपणे श्रद्धा अने बळ होय तो एना कारणे आपणे आपणुं मन शांत थतुं होय छे। एटले मन शांत होय एटले एकदम तमने बीजा रोग थवानो चांसेस बहुत घटी जाय छे। एटला माटे आपणे दरेके मानसिक रीते शांत थवुं जोईए અને મગજથી જ બધા રોગો થાય છે એવું કહેવામાં આવે છે। જો મગજ શાંત હોય તો એકદમ રોગો ઓછા થશે, તેથી માનસિક મનોબળ બહુ જ મજબૂત બનાવવું પડે, આત્મવિશ્વાસ પણ આપણો વધારવો પડે। મગજ જો એકદમ જો સુદૃઢ હશે અને માનસિક મનોબળ મજબૂત હશે તો કોઈ પણ રોગ તમારા ઉપર આવી નહીં થાય, આપણે રોગને કાબૂમાં કરી શકશું। તો બધાને વિનંતી છે કે આવા નાના નાના પ્રયત્નો આપણે ખાસ કરવા જોઈએ જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે। બીજું, અત્યારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી છે, આજકાલથી પણ વધુ છૂટછાટો મળવાની છે, ત્યારે ખાસ કરીને બહાર નીકળવાનું બધાને થશે, વધારે લોકો બહાર જશે તો એના માટે માસ્ક પહેરીને જ જાય, માસ્ક પહેર્યા વગર કોઈ નીકળે જ નહીં એવું ચુસ્તપણે પાલન થાય। જે તે દુકાનો ઉપર કે ધંધા ઉપર દુકાનદાર હોય કે ગ્રાહક હોય, તમામ માસ્ક પહેરીને જ રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાતપણે અમલ કરે તો મને લાગે છે કે આપણે રોગને હરાવી શકીએ। અને ઘરમાં બીજી જે ટેવ પાડવાની છે કે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, છીંક આવે ઉધરસ આવે તો ખુલ્લામાં નહીં કરતા, રૂમાલ ઉપર જ કરવી જોઈએ। આ નાની નાની બાબતોની જાણકારી ઘણી વખત આપણે આપી ચૂક્યા છીએ, ફરીથી કરીએ છીએ કે આવા બધા નાના નાના નિયમોનું પાલન કરો તો કોઈ પણ રોગને આપણે હરાવી શકશું, આપણે કોરોનાને હરાવીને જ જંપીશું, આપણો જ વિજય છે એવું માનસિક આપણે મનોબળ મજબૂત બનાવીએ। આભાર। हमारे साथ तेजस राठौड़ जुड़ चुके हैं, हम उसको बात करने की कोशिश करेंगे। तेजस राठौड़ एक कोरोना वॉरियर्स है, हमने कहीं ना कहीं देखा है उनकी बहुत ही अच्छी तरह से कामगिरी है। जब से कोरोना वायरस चल रहा है तब से कहीं ना कहीं उनको बैनर लगाया है, कहीं जाहिर रास्ते पर सड़कों पर उन्हें पेंटिंग किया है लोगों को जागरूक करने के लिए। तो उनको हमको राय पूछेंगे कि आपको इतना बड़ा काम किया है किस तरह से, और आज उन्हीं गाँव में कोरोना पॉजिटिव केस सामने आया है, तो उनकी राय हम जान लेते हैं। सर, इसके बारे में आपकी राय क्या? मैं पब्लिक को यही कहना चाहता हूँ, घर में रहे, सुरक्षित रहे और खट्टे फलों खाए, विटामिन सी युक्त जो रोग प्रतिकारक शक्ति बढ़ाए, और कोरोना से डरे नहीं और कोरोना से डरे नहीं और कोरोना का सामना करे और बिन जरूरी बाजार में ना निकले। और मैं और मेरी नजदीक की पुलिस टीम मिलके हमने लोगों को जागरूक करने के लिए बहुत सारे नए नए तरीके अपनाए हैं, रोड पे पेंटिंग की है, बैनर लगवाए हैं, पैम्पलेट भी छपवाए हैं। बस कहीं मेरे गांव की जनता डर ना जाए और सब पब्लिक जागरूक हो। मैं भी कोरोना वॉरियर्स हूँ, आप भी कोरोना वॉरियर्स बने और बिन जरूरी घर के बाहर मत ना निकले। और मेरा एक ही सवाल है कि अभी आपके गांव में कोरोना पॉजिटिव केस सामने आया है, आपने हर जगह अपना कामगिरी बहुत अच्छी तरह से हर जगह आपको नए नए जागरूक किया है, तो अब अपने गांव में आए तो आप उनके बारे में आप क्या करेंगे? आप बस मैं जनता को यही, मेरे गांव की जनता को यही बताना चाहता हूँ कि घर में रहे, सुरक्षित रहे, बार बार हाथ सैनिटाइज करे, गर्म पानी पिए और बिन जरूरी बाहर ना निकले। और अभी आप सैनिटाइज करना चाहते हैं आपके गांव में? हाँ, मैं मेरे गांव में अभी सैनिटाइज, पूरे मेरे पूरे गांव में हम सैनिटाइज करेंगे, मेरी टीम और मैं, और लोगों को बिन जरूरी हाथ मिलाने के लिए और सोशल डिस्टेंस के लिए मैं बोलूंगा और बिन जरूरी घर के बाहर ना निकले, घर में ही रहो। और बहुत बहुत